તો જુઓ, આ ગુજરાતીની તમારી ટેક્સ્ટબુકનું પહેલું ચેપ્ટર આ છે, નાવડી ચાલી. એક વાર દેડકો, પીલું, ઉંદર, કીડી અને ભમરો બધા ફરવા નીકળ્યા. જુઓ, અડ અડધો છે અને યા છે. ઓકે, આવી રીતે જુઓ. આમાં તમારા બુકમાં પિક્ચર છે, દેડકાભાઈ આ પીલું છે, આ દેડકાભાઈ આ ઉંદર, ભમરો અને કીડી. હવે કોણ કહે છે? દેડકો કહે છે, ચાલો તરીએ, કહીને દેડકો પાણીમાં કૂદી પડ્યો. દેડકાભાઈએ શું કર્યું? પાણીમાં જમ્પ માર્યો. પણ અમને તો તરતા નથી આવડતું. શું કોણે કીધું? તો કે પીલું, ઉંદર, કીડી અને ભમરાએ કહ્યું કે અમને તરતા નથી આવડતું. પીલું, ઉંદર, કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું. કેમ કે દેડકાભાઈ તો પાણીમાં તરવા વયા ગયા, હવે અમે શું કરશું? પીલું ગયું ઝડપથી એક પાંદડું લઈ પાછું આવ્યું. જો પીલું પાંદડું લેવા ગયું, જોયું? પછી ઉંદરવાને એક નાળિયેરની કાચલી લઈ આવ્યું. મીન્સ કે નાળિયેર આપણે શ્રીફળ વધેરીએ પછી જે ઓલી કાચલી નીકળે ને, આ ઈ જો કાચલી છે, તમારા પિક્ચરમાં છે એ, ઉંદરભાઈ ઈ લઈ આવે છે. પછી કીડી કંઈક લઈ આવે છે, ભમરો કંઈક લઈ આવે છે, એનાથી એ આખી સરસ મજાની નાવડી બનાવે છે. તેઓ બધા કામમાં લાગી ગયા. જો બધા કારીગરી કરવા માંડ્યા, જોયું? નાળિયેરની કાચલી લીધી ને પાંદડું ને હવે બધા જોઈન્ટ કરીને જો નાવડી બનાવી. તેમને નાવડી ચાલી નીકળી. જો એની નાવડી તો હવે પાણીમાં મૂકી દીધી. દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું. દેડકો પાણીમાં તરતો હતો ને, એને તો ક્યારનો જમ્પ માર દીધો હતો. તો એને બહાર નીકળ્યો, જોયું તો નાવડી સુધી પહોંચી શકવાનો ન હતો. એ નાવડી આગળ વહી ગઈ અને એ તો નાવડી સુધી પહોંચી શકવાનો ન હતો. જો આ તમારી બુકની પહેલી ચેપ્ટરની સ્ટોરી છે ને, સરસ. પછી છે અહીંયા શબ્દ સમજૂતી. તો છે પીલું એટલે મરઘીનું બચ્ચું. ઓકે, પછી છે પ્રશ્નના જવાબ. આના ક્વેશ્ચન આન્સર તમારે રફ બુકમાં લખવાના, ફેર બુકમાં લખવાના રહેશે. તો અત્યારે હું તમને એમને રફલી આના આન્સર આપું છું. પછી આપણે, હું તમને કહું ત્યારે તમારે બુક લાવી અને તેમાં CW માં તમારે આના આન્સર હું તમને લખીને આવી રીતે ફોટો વિડીયો બતાડીશ, એમાંથી તમારે જોઈ જોઈને એના આન્સર લખવાના રહેશે. તો તમે તમારી જાતે પણ આ કરી શકો છો, થોડીક ટ્રાય કરો ને. તો જો ફર્સ્ટ ક્વેશ્ચન છે, કીડી અને ભમરા સાથે કોણ કોણ ફરવા નીકળ્યા હતા? તો કોણ હતું બીજું? તો કે દેડકો હતો, પીલું હતું ને ઉંદર. તો એને તમારે આન્સરમાં શું લખવાનું? કીડી અને ભમરા સાથે દેડકો, ઉંદર અને પીલું પણ ફરવા નીકળ્યા હતા. સેકન્ડ આન્સર, સેકન્ડ ક્વેશ્ચન છે, પાણીમાં કોણ કૂદી પડ્યું? તો પાણીમાં કોણે ધુક્કો માર્યો હતો? તો કે દેડકાભાઈએ. જો પડે છે ને પાણીમાં આવી રીતે, તો આપણે શું લખવાનું? દેડકો પાણીમાં કૂદી પડ્યો. આ ક્વેશ્ચનમાં થોડોક તો આન્સર હોય તમારો. તરતા કોને કોને આવડતું ન હતું? તો તરતા કોને કોને નહોતું આવડતું આપણે આગળની સ્ટોરીમાં જોયું. હા, તો કે પીલું, ઉંદર, કીડી અને ભમરો, આ બધાને તરતા આવડ